નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મિત્રો આજે આપણે ધોરણ 9 અને 10 ની અંદર બંનેની અંદર આવતું એક પ્રકરણ છે ગણિતની અંદર જેનું નામ છે મિત્રો બહુપદી પોલીનોમિયલ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે. તો આ બહુપદીની જે સમજૂતી જે છે એ મિત્રો તમારે ધોરણ 9 અને 10 બંનેની અંદર આવે છે. એટલે 10મા ધોરણ વાળા તો મિત્રો એની સમજૂતી તો શીખી ચૂક્યા છે અને 9મા ધોરણની અંદર જે મિત્રો હશે એને પણ આ પ્રકરણના મુદ્દાઓ સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આના આ મુદ્દાઓ મિત્રો 10મા ધોરણની અંદર આવે છે. અને આ મુદ્દા જો તમે સારી રીતે સમજી જશો તો એના દાખલા પર તમે સરસ રીતે ગણી શકશો મિત્રો. તો આજે આપણે પ્રકરણ 2 બહુપદી જેને અંગ્રેજીની અંદર પોલીનોમિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે જોઈએ બહુપદીના અમુક મુદ્દાઓની ચર્ચા કરીએ મિત્રો. તો બહુપદીની અંદર બહુપદી એટલે મિત્રો જેની અંદર વધારે માત્રાની અંદર પદો આવતા હોય એને મિત્રો બહુપદી કહેવામાં આવે છે. હવે વધારે પદ એટલે કેવા પદ એની ચર્ચા આપણે પછી કરશું. તો આપણે જોઈએ બોર્ડ પર મેં લખેલા છે મુદ્દાઓ. તો એની અંદર ચલ કોને કહેવાય તે સ્ટાર્ટ કરીએ મિત્રો. ચલ અને અચલ અહીંયા બોર્ડ પર લખ્યું છે. ચલ એટલે શું? તો મિત્રો જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને મિત્રો ચલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા જેની કિંમત મિત્રો બદલાય એને મિત્રો ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞાને મિત્રો ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કઈ સંજ્ઞાઓ? તો એબીસીડી ની કોઈ પણ અક્ષરો લઈ લો, એક્સ વાય ઝેડ એ બી સી, આ બધાને મિત્રો ચલ કહેવામાં આવે છે. x એટલે શું? તો આપણે દાખલાઓની અંદર ધારીએ છે, ધારો કે તે રકમ x છે, તો તે સંખ્યા x છે. તે સંખ્યા એટલે ગમે તે સંખ્યા હોઈ શકે, એટલે x એટલે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, મતલબ કે તે ભિન્ન કિરણ ધારણ કરી શકે, કિંમત ધારણ કરી શકે, એટલે એને મિત્રો આપણે ચલ કહીએ છીએ. ચલ એટલે જેની કિંમત બદલાય એને મિત્રો ચલ કહેવાય. બીજો પોઈન્ટ લખેલો છે મિત્રો અચલ. તો અચલ કોને કહેવાય? તો જે ભિન્ન કિંમત ધારણ કરી શકે નહીં એને મિત્રો અચલ તરીકે ઓળખવામાં આવે છે, અચળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સંખ્યા લઈ લો, વાસ્તવિક સંખ્યા, આપણે સંખ્યા ગણ શીખી ગયા હતા, પ્રાકૃતિક સંખ્યા ગણ n w z q અને r, આ એટલે વાસ્તવિક સંખ્યા ગણ જેની અંદર બધી પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય, અનંત સંખ્યા ગણ તરીકે પણ મિત્રો ઓળખતા હતા. એમાંની કોઈ પણ સંખ્યા જેને કહેવામાં આવે છે અચલ અથવા અચળ, અચળ સંખ્યા જેની કિંમત બદલાય નહીં. દાખલા તરીકે સંખ્યા 2, તો 2 બરાબર મિત્રો 3 નો લખાય, 2 એટલે 2 જે બદલી શકાય નહીં, તો એને કહેવાય અચલ. તો મિત્રો તમને આ ખબર પડી ગઈ હશે ચલ અને અચલ. તો હવે એક ચલ બહુપદી એટલે કે શું? એક બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, અને અહીંયા મિત્રો મુદ્દાઓ પણ લખ્યા છે એક પદી, દ્વિપદી, ત્રિપદી. હવે એની વાત કરીએ મિત્રો. તો સ્ટાર્ટ કરીએ મિત્રો અહીંયા એક ચલ બહુપદી. તો જેની અંદર જે બહુપદીની અંદર મિત્રો ફક્ત એક જ ચલ આવતો હોય એવી બહુપદીને એક ચલ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આની અંદર જોઈ શકો છો, એક ઉદાહરણ લખ્યું x²+3x+2. તો x²+3x+2 રકમની અંદર શું છે? તો x છે, 3 છે અને 2 છે. હવે x સિવાય મિત્રો y z એવા કોઈ સંકેત સંજ્ઞાઓ આવતી નથી, ફક્ત x જ તમને જોવા મળે છે. અને x એ શું છે મિત્રો? તો ચલ. તો આની અંદર x જ જોવા મળે એટલે એક જ ચલ છે, તેથી એને કહેવામાં આવે છે એક ચલ બહુપદી. ત્યાર પછી આપણે જોઈશું દ્વિચલ બહુપદી, એની બધી વાત પછી કરીશું, જેમાં 2 ચલ આવતા હોય તે આપણે પ્રકરણ છે દ્વિચલ બહુપદીનો. સુરેખ બહુપદી કોને કહેવામાં આવે? તો એક ઘાત વાળી બહુપદીને મિત્રો સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લખ્યું છે, તમને એમ પણ પૂછે કે એક ઘાત વાળી બહુપદી જણાવો, તો અહીંયા તમે જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા લખેલું છે ઉદાહરણ 2x+3. તો આની અંદર x ની મિત્રો કેટલી ઘાત છે? તો ઉપર કઈ લખ્યું નથી, ન લખ્યું હોય એટલે તમે જાણો છો મિત્રો એક ઘાત કહેવાય. તેનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો કઈ રીતે લખાય મિત્રો? તો આ રીતે લખી શકો છો ax+b. તો આને કહેવાય સુરેખ બહુપદી. સુરેખ બહુપદી ને કહેવામાં આવે છે એક ઘાત વાળી બહુપદી, જેની અંદર જે ચલ છે એ ચલની માત્ર એક જ ઘાત હોય. હવે એક ઘાત હોય એટલે એક ઘાત લખેલી ન હોય, આપણે સમજી જવાનું કે એક જ ઘાત હોય તે.
તો ખ્યાલ આવી ગયો હશે કે સુરેખ બહુપદી અથવા એક ઘાત વાળી બહુપદી એનું ઉદાહરણ પણ મેં લખ્યું છે બે એક્સ વત્તા ત્રણ આની જગ્યાએ બે એક્સ ઓછા ત્રણ પણ હોઈ શકે છે. તો આ થઈ એક ઘાત વાળી બહુપદી. દ્વિઘાત વાળી બહુપદી જે બહુપદીના મહત્તમ ઘાત મિત્રો બે હોય એને દ્વિઘાત વાળી બહુપદી કહેવાય. આ એનું એક મિત્રો વ્યાપક સ્વરૂપ મેં લખેલું છે ax² + bx + c આ વ્યાપક સ્વરૂપ. તો આની અંદર ચલ તમે જો x જ છે, ચલ એક જ છે એટલે x એ ચલ છે અને a b c એ મિત્રો શું છે તો શૂન્યતા અચળ સંખ્યા છે, અચળ જેને કહેવામાં આવે છે તે. તો આની અંદર આ બહુપદીની અંદર વધુ ઘાત કેટલી છે મિત્રો? બે ઘાત. તો આ બહુપદીને કહેવામાં આવે છે દ્વિઘાત બહુપદી. કારણ આ એક એનું વ્યાપક સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ એટલે આ મુજબની બહુપદી હોય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ બહુપદીનું આ ટાઈપની રકમમાં, તો બે એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ ઓછા બે. તો આની અંદર જો ઘાત મિત્રો કેટલી આપેલી છે? બે. ચલ x જ છે અને આ બે ત્રણ અને બે જે છે એ અચળ સંખ્યા છે, શૂન્ય તો અચળ સંખ્યા છે. તો આ જે બહુપદી મેં મિત્રો લખી એને કહેવામાં આવે છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત એટલે ચલની ઉપર મિત્રો મહત્તમ બે ઘાત આવે એવી બહુપદી. ત્યાર પછીનું લઈએ ત્રિઘાત બહુપદી. તો આ જો તમે શીખી ગયા દ્વિઘાત, તો મિત્રો એના જેવું છે કે જે બહુપદીની અંદર મહત્તમ ત્રણ ઘાત આવે, જે બહુપદીના મહત્તમ ઘાત મિત્રો ત્રણ હોય એવી બહુપદીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. અને આનું મિત્રો વ્યાપક સ્વરૂપની વાત કરીએ તો કેવું હોય? તો વ્યાપક સ્વરૂપ તો અહીંયા એક્સ થી શરૂ થાય છે, જે અહીંયા તમારે શરૂ કરવાનું એ એક્સ નો ઘાત ત્રણ ઘાત પ્લસ ઉતરતી ઘાત લખી નાખવાની બી એક્સ નો સ્ક્વેર સી એ અને અચળ પદ મિત્રો આવે એ બી સી ડી જ્યાં અચળ પદ છે અને એક્સ જે છે મિત્રો એ ચલ છે. તો આની અંદર મહત્તમ ઘાત કેટલી છે મિત્રો? તો ત્રણ. તો આને કહેવામાં આવે છે ત્રિઘાત બહુપદી. આનું એક ઉદાહરણ લઈએ મિત્રો, તો લખી શકો છો બે એક્સ નો ઘન એક્સ નો સ્ક્વેર ત્રણ એક્સ વત્તા બે. તો આ મિત્રો થઈ ત્રિઘાત બહુપદી. તો તમને ખ્યાલ આવી ગયો છે એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીનો ખ્યાલ આવી ગયો મિત્રો તમને. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, એ લખ્યું છે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. તો એકપદી કોને કહેવાય મિત્રો? તો એ મેં વ્યાખ્યા લખેલી છે ઓલરેડીમાં, જેમાં એક જ પદ હોય એવી બહુપદીને એકપદી બહુપદી કહેવાય. દાખલા તરીકે એક્સ અથવા વાય એ એક જ પદ ધરાવે છે. દ્વિપદી બહુપદી તો જેની અંદર ફક્ત જે પદી જે બહુપદીને બે જ પદો હોય એને કહેવામાં આવે છે દ્વિપદી. જે બહુપદીની અંદર ત્રણ પદો હોય એને કહેવાય ત્રિપદી. તો આની અંદર મિત્રો જો એક ને બે પદ એટલે બહુપદી, આમાં એક બે અને અચળ સંખ્યા છે તો આ ત્રણ પદ છે તેને કહેવામાં આવે છે ત્રિપદી. તો આ તમને ખ્યાલ આવી ગયો છે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એવી રીતે અહીંયા તમને ઘાતની વાત કરી છે, એક ઘાત વાળી, દ્વિઘાત વાળી, ત્રિઘાત વાળી. આ ઘાત અલગ છે અને આ પણ મિત્રો અલગ છે. આ પદ બતાવે છે જ્યારે આ ઘાત બતાવે છે. તો દાખલા તરીકે આનું જો બીજું સ્વરૂપ લખવું હોય તો એવું જરૂરી નથી કે મિત્રો આવા ચાર પદ આવે, તો ખાલી આ રીતના આવે આટલું જ હોય તો પણ મિત્રો આને કહેવામાં આવે છે દ્વિ ત્રિઘાત બહુપદી. આ ત્રિઘાત બહુપદી છે અને પેલાની અંદર જો આપણે ગણતરી કરવામાં આવે તો અંદર એક ને એક બે પદ છે. તો દ્વિપદી આ રકમ જે છે, આ જે સમીકરણ મેં લખ્યું છે, સૂત્ર લખ્યું છે એ છે ત્રિઘાત બહુપદી. અને પદની દ્રષ્ટિએ વાત કરીએ તો દ્વિપદી કહેવામાં આવે. અને મિત્રો આને કહેવાય, આથી મેં લખ્યું તેને કહેવાય ત્રિઘાત બહુપદી. અને પદોની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો એક ને બે પદ છે દ્વિપદી. આટલો ભેર છે મિત્રો, ખ્યાલ આવી ગયો છે તમને. ઘાત ત્રણ એટલે ત્રિઘાત, પદો બે તેથી એને કહેવાય દ્વિપદી. તો ત્રિઘાત અને દ્વિપદી ત્રિપદીમાં થોડો ડિફરન્સ છે, તમે સમજી શકો છો કેવી રીતના ડિફરન્સ છે તે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, અચળ બહુપદી કોને કહેવાય તે. તો બોર્ડ પર લખ્યું છે કોઈ પણ સંખ્યા અચળ બહુપદી છે. કોઈ પણ સંખ્યા લઈ લો દાખલા તરીકે બે, તો આ અચળ બહુપદી કહેવાય.
માઇનસ બે લઈ લો તો પણ મિત્રો આને કહેવામાં આવે છે અચળ બહુપદી. કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, અપૂર્ણાંક પણ લઈ શકો છો, ત્રણ દુત્યાંશ, તો આને કહેવાય અચળ બહુપદી. અચળ બહુપદી એટલે કોઈ પણ સંખ્યા એને કહેવાય અચળ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. અને શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય. શૂન્ય સિવાયની, યાદ રાખજો, શૂન્ય સિવાયની કોઈ પણ અચળ બહુપદીની ઘાત મિત્રો શૂન્ય હોય. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત મિત્રો શૂન્ય હોય. ત્યાર પછીનો મુદ્દો શૂન્ય બહુપદી. તો અચળ બહુપદી શૂન્ય ને શૂન્ય બહુપદી કહેવાય. મતલબ કે શૂન્ય આપેલા હોય તો આને કહેવામાં આવે છે શૂન્ય બહુપદી, આને કહેવામાં આવે અચળ બહુપદી, આને કહેવામાં આવે શૂન્ય બહુપદી. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ કહેવાય અચળ બહુપદી, આને કહેવામાં આવે છે શૂન્ય બહુપદી. અને શૂન્ય બહુપદીની કોઈ ઘાત હોતી નથી. અચળ બહુપદીની શૂન્ય ઘાત હોય, જ્યારે શૂન્ય બહુપદીની શૂન્ય ઘાત ના હોય એટલે કે શૂન્ય બહુપદી ને ઘાત નથી મિત્રો, એની ઘાત હોતી નથી. આ પોઈન્ટ યાદ રાખજો મિત્રો. અચળ સંખ્યા છે, કોઈ પણ સંખ્યા, બે નહીં કોઈ પણ સંખ્યા લઈ લો તેને અચળ બહુપદી કહેવાય, અને શૂન્ય લખો તેને શૂન્ય બહુપદી કહેવાય. આની મિત્રો શૂન્ય ઘાત હોઈ શકે, જ્યારે આની શૂન્ય ઘાત હોઈ શકે નહીં, મતલબ કે આની ઘાત હોતી નથી. તો આ તમને ખ્યાલ આવી ગયો છે અચળ બહુપદી અને શૂન્ય બહુપદી. તો હવે ઘાતની વાત કરીએ, બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહેવાય તે દાખલા તરીકે ઉદાહરણ દ્વારા એની આપણે સમજૂતી મેળવીએ. તો બહુપદીના ચલની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની મિત્રો ઘાત કહેવામાં આવે છે. દાખલા તરીકે મેં અહીંયા બહુપદી લખેલી છે, તમને એમ કે આપેલી આ જે બહુપદી છે એને આપણે બહુપદીની અંદર આપણે પી શબ્દ વાપરીએ, પી એક્સ. પી એક્સ એટલે આપેલી બહુપદી, આપેલ બહુપદીની ઘાત જણાવો. તો આપેલ બહુપદીની વધારે વધારે ઘાત કઈ છે? તો અહીંયા તમે જોઈ શકો છો, ત્રણ ઘાત, બે ઘાત, એક ઘાત ને અચળ. તો અહીંયા વધારે વધારે કેટલી ઘાત છે? ત્રણ. તો આપેલી જે બહુપદી છે એ બહુપદીની ઘાત પૂછે અથવા ઘાતાંક ઘાત, તો મિત્રો થશે ત્રણ. ખ્યાલ આવી ગયો છે તમને? બહુપદીની ઘાત એટલે બહુપદીના ચલની, આ જે ચલ છે આ ચલની સૌથી વધારે ઘાત કોની છે? તો આ ત્રણ ઘાત છે આની. તો એ ત્રણ છે એ બહુપદીની મિત્રો કહેવામાં આવે છે ઘાત. હવે પછી એક શબ્દ છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતના? દાખલા તરીકે આ છે એને તમને આ રીતે આપેલી હોય, આ રકમ તમને આપી છે મિત્રો. હવે આ પ્રમાણિત સ્વરૂપ નથી, તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો કઈ રીતના લખી શકાય તે? તો ઘાતને તમે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠો. તો હું ઉતરતા ક્રમમાં ગોઠું, બે એક્સ નો ઘન પહેલા લખ્યું, પછી એક્સ નો સ્ક્વેર લખ્યું, પછી ત્રણ એક્સ એક ઘાત, પછી મિત્રો અચળ લખ્યું. તો આ જે રકમ હતી એને મેં આ રીતે દર્શાવીએ તો આ દર્શાવેલી રકમ જે છે એને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે આપેલ જે બહુપદી છે એને ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં દર્શાવો. હવે આને માનો કે ચડતા ક્રમમાં દર્શાવવું હોય તો બે પહેલા, પછી મિત્રો ત્રણ એક્સ, પછી મિત્રો એક્સ સ્ક્વેર, અને પછી થશે બે એક્સ નો ઘન. તો આને જે લખ્યું એને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. આ પણ પ્રમાણિત સ્વરૂપ છે, આ પણ પ્રમાણિત સ્વરૂપ છે, બંને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. આપણે મિત્રો ચડતા ક્રમમાં કા ઉતરતા ક્રમમાં ઘાત લખવાની એને કહેવાય આપેલ બહુપદીની પ્રમાણિત સ્વરૂપ કહેવામાં તરીકે ઓળખવામાં આવે છે. તો બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ખબર પડી ગઈ હશે. ચલના ઘાતાંકને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બહુપદી ને પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. તો આ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ મિત્રો અગ્રપદ અને અગ્ર સહગુણ. અગ્રપદ, અગ્ર એટલે આગળ, દાખલા તરીકે ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની પદાવલીને. અને અગ્ર એટલે આ જે છે તે પહેલું પ્રથમ પદ. તો આ ચાર પદો છે, ચાર પદોની અંદર અહીંયા પહેલું પદ કયું છે? તો બે એક્સ નો ઘન. તો અગ્રપદ કયું? તો ખાસ યાદ રાખજો મિત્રો, તમને પૂછે કે અગ્રપદ, તો આ જે છે પહેલું પદ એને કહેવાય અગ્રપદ. તો આ થઈ ગયું અગ્રપદ. ખબર પડી ગઈ હશે તમને. કોઈ પણ રકમ હોય, દાખલા તરીકે આ તમને રકમ આપી હોય એમાં અગ્રપદ ગણાવ, તો એનું અગ્રપદ થશે બે એક્સ નો સ્ક્વેર. અગ્રપદ એટલે પ્રથમ પદ, પ્રથમ પદ ને કહેવામાં આવે છે અગ્રપદ. ત્યાર પછીનું મિત્રો જોઈ શકો છો અહીંયા અગ્ર સહગુણક.
અગ્ર જે પદ છે એની આગળ જે અચળ સંખ્યા છે એ અચળ સંખ્યાને કહેવામાં આવે છે અગ્ર સહગુણક. અગ્ર એટલે પ્રથમ પદ, એનો સહગુણક એની સાથે જે ચલ સંખ્યા છે એની સાથે જોડાયેલ સંખ્યા એટલે કે પ્રથમ અગ્ર પદનો સહગુણક, એટલે જે પ્રથમ પદ હતું એની આગળની જે સંખ્યા તો બે છે તો આને કહેવામાં આવે છે અગ્ર સહગુણક. અગ્ર સહગુણક બે, તો આ બંને એમાં ડિફરન્સ છે મિત્રો. અગ્રપદ એટલે આખે આખો એક્સ નો સ્ક્વેર અને અગ્ર સહગુણક જે અગ્રપદ હતું એની આગળની સંખ્યા જેને કહેવામાં આવે છે અગ્ર સહગુણક. તો તમને આ બંને વિશે ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે બહુપદીના પદોની વાત કરીએ. બહુપદીના પદો કોને કહેવાય તે, તો ચલ સાથે કોઈ વાસ્તવિક સંખ્યા ગુણાયેલ હોય તથા ચલની કોઈ પૂર્ણ ઘાત હોય તેવા સ્વરૂપને પદ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઘાત મિત્રો અહીંયા જોઈ શકો છો પૂર્ણ સ્વરૂપ છે, અપૂર્ણાંક સ્વરૂપમાં નથી. તો આમાં કેટલા પદો છે, તો 1, 2, 3 અને 4. આને કેટલા પદો છે, તો 1, 2 અને 3. તેને કહેવામાં આવે છે બહુપદીના પદ. તમને પૂછે કે આપેલી બહુપદી છે એના પદોની સંખ્યા જણાવો, તો આની અંદર મિત્રો કેટલા પદો થાય, 4. આની અંદર કેટલા પદો થશે મિત્રો, 1, 2 અને 3. એમાં અચળ સંખ્યાનો પણ સમાવેશ થાય, ચલ વાળી સંખ્યાનો પણ મિત્રો સમાવેશ થઈ શકે છે. એટલે કે બહુપદીના પદ કોને કહેવાય, તો ચલ સાથે કોઈ વાસ્તવિક સંખ્યા, જે ચલ છે એની સાથે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ગુણાયેલ હોય તથા ચલની કોઈ પૂર્ણ ઘાત હોય. અપૂર્ણાંક ઘાત આવી જોઈએ નહીં. દાખલા તરીકે અહીંયા મિત્રો આપ્યા છે 3, તો 3/4 ઘાત થવી જોઈએ નહીં, એ અપૂર્ણાંક ઘાત કહેવાય. ઘાત પૂર્ણાંકની અંદર હોવી જોઈએ. તો પૂર્ણ ઘાત હોય તો એવા સ્વરૂપને મિત્રો કહેવામાં આવે છે પદ. તો આની અંદર મિત્રો ખબર પડી ગઈ, 1, 2, 3 અને 4 પદ છે, તો આ પદો કહેવામાં આવે. દાખલા તરીકે આની અંદર મેં રકમ લખેલી છે 1, 2 અને 3, તો 3 પદો છે. તો બહુપદીના પદ વિશે તમે શીખી ગયા છો. ત્યાર પછીની વાત કરી બહુપદીના શૂન્યોની વાત કરીએ. બહુપદીના શૂન્યો કોને કહેવાય છે મિત્રો, કોઈ પણ એક બહુપદી તમને આપેલી હોય, દાખલા તરીકે px બરાબર આપણે એક ચલ બહુપદીની વાત કરીએ, તો px બરાબર ax + b આ એક વ્યાપક સ્વરૂપ છે એક ચલ બહુપદી, જેને કહેવામાં આવે છે સુરેખ બહુપદી. તો આ સુરેખ બહુપદીનું એક વ્યાપક સ્વરૂપ છે. તો આની અંદર a અને b શું છે, તો a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, a અને b વાસ્તવિક સંખ્યા છે અને x એ ચલ છે. x એ મિત્રો શું છે, ચલ છે. તો આની અંદર તમારે x ની કિંમત જે શોધો, એ x ની કિંમત આપેલી બહુપદીના શૂન્યો કહેવાય. તો તમારે અહીંયા બહુપદીના શૂન્યો શોધવા હોય તો અહીંયા px બરાબર તમારે મિત્રો કર દેવાના 0 બરાબર અહીંયા ax + b. હવે આમાં x ને સૂત્રનો કર્તા બનાવો, તો તમારે પહેલા b ને પેલી બાજુ લઈ જાઓ, પછી a ને પેલી બાજુ લઈ જાઓ. તો આ b અહીંયા પ્લસ છે અને આ બાજુ આવે તો તમે જાણો છો માઇનસ થઈ જાય, અહીંયા વચ્ચે ax. હવે a ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, અને હું આ રીતે લખી શકું છું, અહીંયા x એટલો જ વધે, a ને પેલી બાજુ લઈ જઈએ તો b / a. તો આ મિત્રો જે x ની કિંમત આવી એ x બરાબર માઇનસ b / a. તો આપેલી જે બહુપદી હતી, પદાવલી હતી px વાળી, એ પદાવલીના મિત્રો શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે. તો શૂન્ય કોને કહેવાય બહુપદીના, તો જો કોઈ x બિલોંગ્સ ટુ r, x એટલે કોઈ વાસ્તવિક સંખ્યા માટે px બરાબર શૂન્ય હોય તો x ને બહુપદી px ના શૂન્ય કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા તમને સમજૂતી આપીએ કે આ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપેલી બહુપદી જે સુરેખ છે એનું શૂન્ય કયું થાય, તો માઇનસ b / a. તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને આ રકમ એક આપેલી છે બહુપદી px બરાબર 2x - a. તો આ એક બહુપદી છે દ્વિપદી અથવા એક ઘાત વાળી બહુપદી, અને આપેલી બહુપદીના શૂન્યો શોધો. એટલે તમને ખ્યાલ આવી ગયો મિત્રો શૂન્ય એટલે x ની કિંમત કઈ રીતે શોધાય તે. તો તમારે શૂન્ય શોધવા હોય તો આની જગ્યાએ મૂકી દેવાનું શૂન્ય બરાબર 2x - 1. x ને સૂત્રનો કરતા બનાવીએ, આ માઇનસ એ આ બાજુ જાય તો પ્લસ એ, અહીંયા વધે 2x, બે ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકારમાં, તો 1/2 બરાબર x, માટે x બરાબર 1/2. તો આ x ની કિંમત આવી 1/2,
તો આ એક તૃતીયાંશ આપેલી બહુપદીના મિત્રો શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે. તો શૂન્ય વિશેની ખબર પડી ગઈ તમને. તો આવું એક બીજું ઉદાહરણ તમને સમજૂતી દ્વારા આપી દઈએ. દાખલા તરીકે 2x + 4 લઈએ આપેલી બહુપદી px, તો આના બરાબર 0 મૂકી દઈએ તો 2x + 4 = 0. આ પ્લસ 4 પહેલા જાય તો -4, 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, અને અહીંયા મિત્રો છેદ તમને ઉડાડતા આવડે છે તો x ની કિંમત આવી -2. તો આ થયા બહુપદીના શૂન્યો. આપેલી જે બહુપદી હતી તેના શૂન્યો કયા થાય તો -2. મિત્રો સુરેખ બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા મિત્રો 1 આવે, શૂન્યોની સંખ્યા 1 આવે. જ્યારે દ્વિઘાતવાળી બહુપદી હોય તેના શૂન્યોની સંખ્યા મહત્તમ 2 આવે, ત્રિઘાતવાળી બહુપદી હોય તેના શૂન્યોની સંખ્યા વધુ વધુ મિત્રો 3 આવી શકે છે. તો આ તમને આટલી સમજ કેવી લીધી હશે, આટલું આવડતું હશે. આ બધા જ મુદ્દાઓ તમારે ચોપડાની અંદર લખવાના છે અને તૈયાર પણ કરવાના છે મિત્રો. ત્યાર પછીનું જે મુદ્દાઓ છે એ આપણે પછી ચર્ચા કરીશું. તો આજે આપણે આટલું જ જોઈએ અને તમામ તમામ મુદ્દાઓ વાંચવાના છે અને લખવાના છે. સમજી ચૂક્યા હશો મિત્રો સારી રીતે. આ 9મા ધોરણના પણ મુદ્દાઓ છે અને આ 10મા ધોરણના પણ મુદ્દાઓ છે. મિત્રો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ લેસન. નેક્સ્ટ ટાઈમમાં નવા મુદ્દા સાથે આપણે રજૂ કરશું તમારી સમક્ષ નવો વિડીયો. તો અસ્તુ મિત્રો.